નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિશે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર બે સુરેખ સહ સંબંધ તો આજે આપણે જોઈશું કે કાલ પ્રિયની રીતના ગુણ અને મર્યાદા તો સૌપ્રથમ ગુણ જોઈએ તો પહેલો ગુણ છે કે આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહ સંબંધનો પ્રકાર તેમજ તેમની વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે વિદ્યાર્થી મિત્રો સહસંબંધ શોધવાની કુલ ત્રણ રીત હતી પેલી હતી વિકીના આકૃતિની રીત બીજી છે કાલપ્રિયસના ગુણ રીત અને ત્રીજી છે સ્પીયરમેના ક્રમાંક સહસંબંધની રીત તો આપણે કાલપ્રિયસની રીત સહસંબંધનો પ્રકાર તેમજ બે ચલ વચ્ચે કેટલો સહસંબંધ છે તે પણ આપણે જાણી શકીએ છીએ જ્યારે વિકીના આકૃતિની રીતમાં સહસંબંધનો આપણે પ્રકાર જાણી શકતા હતા પણ બે ચલ વચ્ચેની ઘનિષ્ઠતા કેટલી છે કે કે એનું આકરાકીય માપ આપણે જાણી શકતા નહોતા પરંતુ કાલપ્રિયસનની રીતનો આ ફાયદો છે કે બે ચલ વચ્ચે ધન સ છે ઋણ સ છે કે સુરક્ષા સંબંધનો અભાવ છે તેમજ એ બે ચલ વચ્ચે કેટલો સ છે એ આપણે દાખલામાં જોઈએ કે આપણો જે છેલ્લે જવાબ આવતો હોય

કાલ પ્રિયસનની રીતનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે નંબર ત્રણ સંબંધની ઘનિષ્ઠતાને એક જ સંખ્યામાં દર્શાવે છે સંખ્યા દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બે ચર વચ્ચે વધુ ગાઢ ધન સબંધ છે કે ઓછો ગાઢ ધન સ છે વધુ ગાઢ ઋણ સંબંધ છે કે ઓછો ગાઢ ઋણ સ છે કે સુરેખ સ અભાવ છે કે સંપૂર્ણ ધન સહસંબંધ છે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે મર્યાદાઓ એની પેલી મર્યાદા કે આ રીત એ ધારણા પર આધારિત છે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે તેથી જો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય છતાં આ રીતનો ઉપયોગ કરીને સહસંબંધ શોધવામાં આવે અને તેના આધારે સંબંધ વિશેનું અર્થઘટન કરવામાં આવે તો તે અર્થઘટન ગેરમાર્ગે દોર છે જ્યારે આપણે કાલપ્રિયસની રીતને સમજતા હતા ત્યારે આપણે કીધેલું કે કાલપ્રિયસનની રીતની બે ધારણા છે પેલી ધારણા કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ હોવો જોઈએ અને બીજી ધારણા હતી કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ આ બે પૂર્વ ધારણા એટલે કે પહેલેથી ધારી લેવામાં આવે છે અને જો એ ધારણા મુજબ આપણને આપણી માહિતી આપેલી ન હોય અને છતાં જો આપણે બે ચલ વચ્ચે સહસંબંધ શોધીએ તો એના દ્વારા કરેલું અર્થઘટન ખોટું નીવડે છે અને એના ઉપરથી લીધેલા નિર્ણયો પણ આપણા ખોટા પડે છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે સંબંધ વિશેનું અર્થઘટન આપણને ગેરમાર્ગે દોરશે નંબર બે સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનોની અસર ખૂબ જ વધુ થાય છે જો માહિતીની અંદર સૌથી સૌથી નાના અને મોટા એટલે કે નાનો આંકડો ખૂબ જ નાનો હોય અને મોટો આંકડો બહુ જ મોટો હોય તો એ પરથી ગણેલો સહસંબંધ ઓછો વિશ્વસનીય બને છે એટલા માટે કીધેલું છે કે કાલ પ્રિયસનની રીતમાં જો સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનોની ખૂબ જ અસર થાય છે એટલે કે જ્યારે માહિતીની અંદર પ્રસાર વધારે હોય પ્રસાર વધુ ક્યારે કહી શકાય તો કે જ્યારે મોટા અવલોકનો અને નાના અવલોકનો ખૂબ જ વધુ પ્રમાણમાં હોય ત્યારે માહિતીની અંદર પ્રસાર ખૂબ જ વધુ હોય છે એમ કહેવાય છે અને આવી માહિતી પરથી ગોતેલો સહ સંબંધાંક ઓછો વિશ્વસનીય હોય છે અને નંબર ત્રણ આ રીતે મેળવેલા સહસંબંધાંકનું ખૂબ જ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય એ જરૂરી છે નહીં બેચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ થવાની શક્યતા રહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે પણ કોઈ સહસબંધ ગોતેલો છે એ સહસંબંધ પરથી બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ છે એનું સાચું અર્થઘટન કરવું જરૂરી છે જો તેનું સાચું અર્થઘટન નહીં કરીએ તો અન્ય વ્યક્તિને એને સમજવા માટે મુશ્કેલ પડશે અને એ બેચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ વિશે એમને ગેરસમજ ઊભી થશે થેન્ક યુ